વેલકમ ફ્રેન્ડ્સ આપણે આપણી કોલેજમાં બીજા સબ્જેક્ટ્સના ક્લાસ ક્રિએટ થઈ ગયેલા છે એટલે એ લોકોના માઇક્રોસોફ્ટ ટીમ્સમાં લેક્ચર ગયા વીકથી ચાલુ થઈ ગયા છે પણ આપણા ટીવાયના એડમિશન કમ્પ્લીટ થયા નથી એટલે મેડમે વાત કરેલી કે કદાચ ગુરુ કે શુક્રવાર સુધીમાં થઈ જશે એટલે આ કદાચ આપણા ક્લાસીસ ઓનલાઈન લાઈવ ટીચિંગના ક્લાસીસ માઇક્રોસોફ્ટ ટીમ્સની મદદથી એના થ્રુ ગુરુ કાં શુક્રવારે સ્ટાર્ટ થઈ જશે એટલે એ સમયના બગાડતા આપણે એમટીએચ ફાઈવ ઝીરો વનમાં આપણે પહેલું યુનિટ પૂરું કરી દીધેલું હતું એટલે હવે આપણે મેથેમેટિક્સ પેપર એમટીએચ ફાઈવ ઝીરો ફોર રિયલ એનાલિસિસ ટુની શરૂઆત કરીશું યુનિટ વનમાં અને એના માટેની જે બુક છે આજી સાહેબે તમને કીધી હશે કદાચ કે આજી સાહેબનો જે એમ ટીએચ ફાઈવ ઝીરો થ્રી રિયલ એનાલિસિસ વન છે તેમાં પણ આ જ બુક છે મેથડ્સ ઓફ રિયલ એનાલિસિસ બાય આર આર ગોલ્ડબર્ગ આર આર રિચાર્ડ આર ગોલ્ડબર્ગ એ તમે સિલેબસ જોયો હશે એટલે એમાં તમે નોંધ્યું જ હશે હવે જે આપણે સમજવાના છે તેના માટેનો પ્રાઇમરી નોશન નોશન નોટેશન નથી આ નોશન છે નોશન એટલે ખ્યાલ પ્રાથમિક ખ્યાલ તો આપણે એ સમજવાની કોશિશ કરીશું એપસિટ વેલ્યુ ફંક્શન સરે પણ એની ડેફિનેશન આપેલી હતી ફાઇવ ઝીરો સિક્સ પેપરમાં અને આપણે ઇલેવન ટેન ટ્વેલ્થ સ્ટાન્ડર્ડથી એપ્સિટ વેલ્યુ ફંક્શન જાણીએ છીએ તો એ ઝડપથી આપણે ડિફાઈન કરીશું ધ એપ્સિટ વેલ્યુ ફંક્શન ઇઝ ડિફાઈન absolute value ફંક્શન આર ફ્રોમ આર ટુ આર પ્લસ યુનિયન ઝીરો આર પ્લસ એટલે બધા પોઝિટિવ રિયલ નંબર્સોનું કલેક્શન ઇન્ક્લુડિંગ ઝીરો એટલે આપણે એને આપણે આ ઇન્ટરવલ તરીકે પણ એને ઇન્ડિકેટ કરી શકીએ અલ્ટિમેટલી એપ્સીટ વેલ્યુ ફંક્શન છે એ રિયલ વેલ્યુ ફંક્શન છે આ કોમેન કો ડોમેન તરીકે તમે આર પણ લખી શકાય છે અહીંયા પણ પ્રિસાઇઝલી એની જે વેલ્યુસ આવે છે નેગેટિવ નથી આવતી એ બધા નોન નેગેટિવ રિયલ નંબર્સ આવે કોઈ પણ રિયલ નંબર પર આપણે એપસીટ વેલ્યુ ફંક્શન ઓપરેટ કરીએ તેનો આન્સર નેગેટિવ ન આવે એવો રિયલ નંબર આવે એટલે નોન નેગેટિવ રિયલ નંબર આવે એટલે એની કોડોમેન આર પ્લસ ઇનિયન ઝીરો અથવા ઇન્ટરવલ ઇન્ક્લુડિંગ ઝીરો અપ ટુ ઇન્ફિનિટી આપણે કન્સિડર કરીશું ધ એપસીટ વેલ્યુ ફંક્શન from r into r plus union 0 is defined by absolute value of x is equal to x whenever x is positive real number absolute value of x is 0 whenever x is the real number 0 and the absolute value of x will be negative of x in the case of x is negative આપણે સારી રીતે જાણીએ છીએ ફોર એક્ઝામ્પલ ફાઇવની એપ્સિટ વેલ્યુ આપણે કરવું હોય તો ફાઇવ પોઝિટિવ છે એટલે એ ફાઇવ જ આવે ને માઇનસ ફાઇવની એપસિટ વેલ્યુ એ નેગેટિવ રિયલ નંબર છે એટલે તેના નેગેટિવ જે એક્સ હોય તેના નેગેટિવ બરાબર એટલે આપણે ફાઇવ તરીકે જાણીએ છીએ અને ઝીરોની એપ્સિટ વેલ્યુ આપણે ઝીરો તરીકે જાણીએ છીએ ઓકે એટલે આની ડેફિનેશન છે ઘણા ઓથરાને આ બે રીતે નહીં પણ એપ્સ્યુટેલ્યુ ઓફ એક્સ ઇઝ એક્સ ફોર એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ ઝીરો એન્ડ માઇનસ એક્સ ફોર એક્સ લેસ દેન ઝીરો એવી રીતે પણ ડિફાઈન કરે છે અહીંયા બે પાર્ટમાં ડિપાર્ટ કરેલી છે ડેફિનેશન ને અહીંયા તમે જોશો તો ત્રણ જુદી જુદી રીતે ડિફાઈન કરવામાં આવેલું છે હવે આ ડેફિનેશનના કન્ક્લુઝન ફોર એની રિયલ નંબર x or for any x in R absolute value of x is either x or minus x absolute value of x is plus or minus x absolute value of any real number never be negative real number that is its value is either positive or zero that is we may say that absolute value of any real number x ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ ઝીરો ને આપણે મોર પ્રિસાઇસલી કહેવું હોય તો કોઈપણ પણ રિયલ નંબરની એપ્સિટ વેલ્યુ એ ફાઇનાઇટ નોન નેગેટિવ રિયલ નંબર આન્સર આપે ઓકે અને ઘણા ઓથર એબસીટ વેલ્યુ ઓફ એક્સને આવી રીતે પણ ડિફાઇન કરે છે તો આપણે સમજવાની કોશિશ કરીએ કે માઇનસ ફાઇવની એપ્સિટ વેલ્યુ આપણે જાણીએ છીએ કે ફાઈ આવે છે પણ તે જોશો તો મેક્સિમમ ફ્રોમ ઓરિજિનલ એક્સ માઇનસ ફાઈ અને જે એક્સ હોય તેનો નેગેટિવ એટલે માઇનસ ફાઈ એટલે મેક્સિમમ ફ્રોમ માઇનસ ફાઈવ અને નેગેટિવનો નેગેટિવ એટલે અહીંયા ફાઈવ ધેટ ઇઝ ફાઈ એટલે સમ ઓથર યુઝિસ ધીસ इक्वालिटी एस डेफिनेशन ऑफ एप्सिट वेल्यू ऑफ एक्स पे अँरिजनल डेफिनेशन है ध्यान में राखीश तो रीते ते माइनस ऑफ एब्सिट वेल्यू ऑफ एक्स ने ते मिनिम फ्रॉम एक्स एंड माइनस एक्स ए पोता रीते तब इलस्ट्रेशन लैसे समझी सकस ध एब्सिट वेल्यू फंक्शन सेटिस्फाइज द फॉलोइंग प्रॉपर्टीज એપ્સિટ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઝીરો ઇફ એન ઓનલી ઇફ એક્સ ઇઝ ઝીરો એપ્સિટ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઓલવેઝ પોઝિટિવ ઇફ એન ઓનલી ઇફ એક્સ ઇઝ નોન ઝીરો કેમ આપણે કેવી રીતે જાણીએ છીએ કે એક્સ જો ઝીરો ના હોય પોઝિટિવ હોય પાંચ હોય તો એપ્સિટ વેલ્યુ ઓફ એક્સ એ શું આવે છે પાંચ આવે છે ને પોઝિટિવ હોય છે અને માની લો કે એક્સિટ વેલ્યુ ઓફ માઈનસ ફાઈ તો આપણે જાણીએ છીએ કે એ પણ શું આવે છે ફાઈ આવે છે બરાબર છે એટલે આપણે શું કહી શકીએ કે કોઈ પણ ઝીરો સિવાયનો ઝીરો સિવાયનો રિયલ નંબર હોય તો એની એપ્સિટ વેલ્યુ હંમેશા પોઝિટિવ ફાઇનાઇટ પોઝિટિવ રિયલ નંબર આન્સર આપે છે પછી માઇનસ એપ્સિટ વેલ્યુ ઓફ એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ એબ્સિટ વેલ્યુ ઓફ એક્સ તમે પોતાની રીતે ઇલસ્ટ્રેશન લઈને સમજી શકશો આપણે આને કંઈ સાબિત કરવાના નથી પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધી પ્રોપર્ટીઝ છે કે કોઈપણ પણ એક્સ રિયલ નંબરની એબ્સિટ વેલ્યુ અને તેના નેગેટિવની એબસિટ વેલ્યુ એ સેમ જ આવે ફોર એક્ઝામ્પલ ફાઈની એપ્સીટ વેલ્યુ તમે કહેશો અને માઇનસ ફાઈની એપ્સીટ વેલ્યુ કહેશો બંનેનો આન્સર ફાઈ આવે છે એટલે અહીંયા ઇન જનરલ આ ઘણી આપણે એપ્લાય કરવાના છે એપ્સીટ વેલ્યુ ઓફ એક્સ ઇઝ સેમ એઝ એપ્સીટ વેલ્યુ ઓફ માઇનસ એક્સ દેન એપ્સીટ વેલ્યુ ઓફ એક્સ ડોટ વાય ઇક્વલ્સ

પ્રોપર્ટી ફોર એપ્સિટ વેલ્યુ ફંક્શન જે એફવાયમાં પણ મેં તમને કહેલી હતી એસવાયમાં પણ કહેલી હતી કે કોઈ પણ એક્સ રિયલ નંબર હોય તો તેના સ્ક્વેરની સ્ક્રરૂટ સ્ક્વેરનું રૂટ એ એક્સ નહીં પણ એપ્સ વેલ્યુ ઓફ એક્સ આવે છે કોઈપણ પણ રિયલ નંબર માટે એટલે આ ઘણીવાર આપણે એપ્લાય કરવાનું આવે છે એટલે આ બી ધ્યાનમાં રાખીશું અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ લીસ્ટ વેલ્યુ of difference of absolute value of x minus absolute value of y will be less than or equal to absolute value of x minus y absolute value of this will be less than or equal to absolute value of x minus y this is also most important property for absolute value function now

પ્લસ ઓર માઇનસ એક્સ ઇઝ સ્ટ્રિકલી લેસ એટલે આપણી પાસે બે ઇન અહીંયા આવશે કે માઇનસ એક્સ ઇઝ લેસ દેન એ અને બીજી એક્સ ઇઝ લેસ દેન એ બરાબર છે પછી આપણે શું જાણીએ છીએ કે દાખલા તરીકે આપણી પાસે ટુ લેસ હોય અને આપણે બંને બાજુએ અહીંયા માઇનસ વન વડે મલ્ટીપ્લાય કરવાની હોય એટલે માઇનસ ટુ લેસ એવું નહીં થાય માઇનસ નેગેટિવ કોઈ પણ રિયલ નંબર આપણે ઇનઇક્વાલિટીને મલ્ટીપ્લાય કરીએ તો ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય અહીંયા માઈનસ વડે મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ ફાઈ ઇઝ લેસ ધેન માઇનસ ટુ થાય બરાબર છે એટલે અહીંયા માઇનસ એક્સ લેસ દેન એ છે એટલે અહીંયા બંને બાજુ માઇનસ વન વડે મલ્ટીપ્લાય કરીએ નેગેટિવ રિયલ નંબર વડે મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ એ ઇઝ

પ્લસ ઓર માઇનસ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા હવે માઇનસ એક્સ માઇનસ ઓફ એક્સ માઇનસ એ ઇઝ લેસ દેન ડેલ્ટા એક ઇન અને બીજી ઇન આવશે કે એક્સ માઇનસ એ લેસ ડેલ્ટા પછી ફરીથી આપણે અહીંયા માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ નેગેટિવ વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું આવશે કે માઇનસ ડેલ્ટા is less than x minus a and that x minus a is less than delta એટલે આપણી પાસે માઇનસ ડેલ્ટા is strictly લેસ than એક્સ માઇનસ એ લેસ than ડેલ્ટા ને પછી આપણે a throughout આપણે એડ કરી દઈશું તો a માઇનસ ડેલ્ટા is strictly લેસ than એક્સ માઇનસ એ પ્લસ એ એટલે x આવશે e less than a પ્લસ ડેલ્ટા એટલે આપણી પાસે શું આવ્યું કે આ જે છે એક્સ અહીંયા એક્સ એ શું છે કયામાં બિલોંગ કરે છે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા ને આને ઘણા અથર ડેલ્ટા નેબરહુડ ઓફ એ તરીકે પણ ઇન્ડિક બોલે છે અને એને આવી રીતે ઇન્ડિકેટ કરે છે એટલે નેબરહૂડને ગુજરાતીમાં સામીપ્ય કહે છે એટલે એનું ડેલ્ટા સામીપ્ય એ તમે સાંભળ્યું હશે હવે આ જે આપણે અહીંયા જે સમજ્યા છે એ તમે રિવર્સ ડિરેક્શનમાં બી જઈ શકો એટલે ઇફે ઓનલી ઇફ લખેલું છે સો વી મે એ કન્ક્લુઝન દેટ ધીઝ ફોલોઈંગ ફોર સ્ટેટમેન્ટ્સ આર ઇક્વેલન્ડ વેન એવર વી સે દેટ એપ્સ્યુટ વેલ્યુ ઓફ એક્સ માઇનસ એ ઇઝ સ્ટ્રીકલી લેસ ડેલ્ટા ધેન વી મે ઓલ્સો સે દેટ એ માઇનસ ડેલ્ટા ઇ સ્ટ્રીકલી લેઝ દેન એક્સ લેસ દેન એ પ્લસ ડેલ્ટા વી મે ઓલ્સો સે દેટ એક્સ બિલોંગ્સ ટુ open interval a minus delta a plus delta or we may also say that x belonging to delta neighborhood of a x means x belongs to an a delta finally 0 less than x minus a any absolute value less than delta if and only if પ્રોપર્ટી જોઈ ગયા છે એટલે આપણી પાસે એક ઇનઇક્વાલિટી એવું આવશે કે એક્સ માઇનસ એની એપ્સિટવેલ્યુ ગ્રેટર દેન ઝીરો અને બીજી ઇનઇક્વાલિટી આપણી પાસે આ જોઈ શકશું કે એક્સ માઇનસ એની એપ્સિટવેલ્યુ લેસ ધેન ડેલ્ટા આપણે જે પ્રોપર્ટી મેન્શન કરી તેમાં સેકન્ડની અંદર આપણે કીધું છે કે વાય કોઈ રિયલ નંબરની એપસ્યુ ટુ વેલ્યુ પોઝિટિવ હોય તો ને તો જ એ વાય ઝીરો ના હોય એ આ વાય છે એ એક્સ માઇનસ એ અહીંયા સમજીએ છીએ એટલે એક્સ માઇનસ એની એપ્સુટવેલ્યુ જો પોઝિટિવ હોય તો તે એક્સ માઇનસ એ ઝીરો હોય એક્સ માઇનસ એ ઝીરો ના હોય તો આપણે એમ કહી શકીએ એક્સ ઇક્વલ્સ એક્સ નોટ ઇક્વલ ટુ એ એટલે અહીંયા આનું ઇમ્પ્લિકેશન આપણે આવું કહી શકશું ના આનું ઇમ્પ્લિકેશન આમ પણ થાય છે એટલે બેઉ ડિરેક્શનમાં થાય છે એટલે અહીંયા ઇફે નોન લિફ લખેલું છે એન્ડ આ આપણે અગાઉના એમાં જોયું છે કે એક્સ માઇનસ એની એપ્સ્યુટેલી લેસ દેન ડેલ્ટા હોય તો તમે શું કહી શકો કે એ માઇનસ ડેલ્ટા ઇસ્ટ્રીકલી લેસ દેન એક્સ ઇ ઇસ્ટ્રીકલી લેસ દેન એ પ્લસ ડેલ્ટા એટલે અહીંયા શું છે કે એક્સ જે છે એ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા ઉપર ઇન્ટરવલનો મેમ્બર તો થાય જ પણ તે એક્સ એ નથી વિચ ઇઝ વાય वी मे सेट एक्स बिलॉन्गिंग टू धीस ओपन इंटरवल एक्सक्लूडिंग ए सीवाय एक्स की किमत अँ इत आप एने एक्स बिलिंग टू ओपन इंटरवल ए माइनस डेल्टा ए प्लस डेल्टा माइनस ए तरीके लखी सकी घनाथार एक्स बिलो टू डीलिटेड नेबरहूड ऑफ ए तरीके इंडिकेट करे केव रीते डीलिटेड अपने लोअर स्टांडर्ड में जाए कि वेन एवर वी રાઈટ સર્ક્યુલર રિજિયન ઓન રિયલ નંબર લાઇન ધીસ મીન ધેટ ધેટ રિયલ નંબર નોટ બિલોંગિંગ ટુ ધેટ લાઇન એ અહીંયા નથી અહીંયા એ સર્કલ કરેલું છે અહીંયા સર્કલ કરવામાં આવેલું છે એટલે એ નોટ બિલોંગિંગ ટુ ધીસ માન લો કે આ ડિસ્ટન્ટ ડેલ્ટા જેટલું હોય તો આ અહીંયા એ માઇનસ ડેલ્ટા પણ મેં અહીંયા સર્કલ કરેલું છે મિનિંગ હિયર બાય ધેટ એ માઇનસ ડેલ્ટા નોટ લાઇન ઓન ધીસ રિયલ લાઈન સિમિલરલી એ પ્લસ ડેલ્ટા નોટ લાઇંગ ઓન ધીસ રિયલ લાઈન એટલે અહીંયા એક્સની કિંમત આમાં હોઈ શકે એક્સની કિંમત આમાં હોઈ શકે બરાબર છે પણ એક્સની કિંમત એ માઈનસ ડેલ્ટા પણ નથી એક્સની કિંમત એ પ્લસ ડેલ્ટા પણ નથી અને એક્સની કિંમત એ પણ નથી એટલે એને કમ્બાઇન કરતાં એક્સ બિલોંગિંગ ટુ આપણે શું કહી શકશું ઓપન ઇન્ટરવલ એ માઈનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા એક્સેપ્ટ ધ રિયલ નંબર એ એટલે આપણે એને ડીલીટ કર્યું છે એને આપણે ડીલીટ કર્યું છે એટલે ઘણા ઓથરાને ડીલીટેડ નેબરહૂડ ઓફ એ તરીકે કન્સિડર કરે છે હવે આપણું યુનિટ વન યુનિટ વન જે છે તેમાં લિમિટ્સ અને મેટ્રિક સ્પેસ અને બીજું કન્ટિન્યુઅસ ફંક્શન્સ આનો સમાવેશ થાય છે તો આપણે શરૂઆતમાં આપણી જે ગોલ્ડબર્ગની ચોપડી જે બુક છે તેના ફોર ચેપ્ટર જે છે ફોર ચેપ્ટર જે છે તેનું ટાઇટલ છે લિમિટ્સ એન્ડ મેટ્રિક સ્પેસિસ આ મેટ્રિક સ્પેસિસ છે મેટ્રિક્સ નથી લખ્યું અહીંયા મેટ્રિક્સ નથી આપણે પ્રોનાઉન્સિએશન કરવાનું મેટ્રિક્સ નથી પ્રોનાઉન્સીએશન કરવાનું મેટ્રિક છે એમ ઇ ટીઆરઆઈસી મેટ્રિક ઓકે સો લિમિટ્સ એન્ડ મેટ્રિક સ્પેસિસ તેમાં જે ફોર પોઈન્ટ વન જે છે સેક્શન

તો એનો આન્સર રિયલ નંબર આવે એટલે જે ફંક્શનની કોડોમેન એ સેટ ઓફ ઓલ રિયલ નંબર્સ હોય ધેટ ફંક્શન ઇઝ નોન એઝ એ રિયલ વેલ્યુડ ફંક્શન ઓકે આ ફર્સ્ટ પેરેગ્રાફ છે આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ ધ્યાનથી સમજવાનો રહેશે આપણે જે બી હમણાં બે યુનિટમાં આવશે એ ઓછામાં ઓછી ચાર વાર આવો પેરેગ્રાફ આપણે ડિસ્કસ કરવાનો આવશે એટલે અહીંયા આપણે ધ્યાનથી પહેલાં હું વાંચી જાઉં છું પછી સમજાવવાની કોશિશ કરું લેટ એ બી એ રિયલ નંબર એન્ડ લેટ એફ બી એ રિયલ વેડ્યુડ ફંક્શન હુઝ ડોમેન ઇન્ક્લુડ્સ ઓલ પોઇન્ટ્સ ઇન સમ ઓપન ઇન્ટરવલ એ માઇનસ એચ

ઇન્કલુડ કરે પણ આ ઇન્ટરવલમાં એ માઇનસ એચ એ પ્લસ એચમાં તો એ આવી જાય બરાબર છે અહીંયા શું કહેવામાં આવેલું છે કે આ જે એફની ડોમેન છે તેમાં કયા પોઈન્ટ હોય આના પોઈન્ટ હોય એવામાં અને નોટ નેસેસરીલી એ લાઇંગ ઇન ધ ડોમેન ઓફ ધ ફંક્શન એફ એટલે કે આ જે ફંક્શન જે છે તેની ડોમેનના આના પોઈન્ટ બધા હોય એ હોય બી શકે ને એ ન પણ હોઈ શકે એવો એનો મિનિંગ કરવાનો છે ઓકે દેન વી સે દેટ એફએક્સ એપ્રોચિસ એલ વેર એલ ઇઝ રિયલ નંબર એઝ એક્સ એપ્રોચિસ એ ઇફ ગીવન એની એપસાઇલન ગ્રેટર દેન ઝીરો ધેર એક્ઝિસ એ કોરોસ્પોન્ડિંગ ઓર ડિપેન્ડિંગ ડેલ્ટા ગ્રેટર દેન ઝીરો સચ દેટ એપ્સિટ વેલ્યુ ઓફ એફએક્સ માઇનસ એલ ઇઝ સ્ટ્રિકલી લેસ ધેન એપસાઇલોન ફોર ઝીરો ઇઝ લેસ ધેન સ્ટ્રીકલી લેસ ધેન એક્સ માઇનસ એપ્સિટ વેલ્યુ ઓફ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એટલે આપણે આવું જ્યારે એમ બોલીએ છીએ કે એફએક્સ એપ્રોચિસ એલ એઝ એક્સ એપ્રોચિસ એ આ લિમિટનો કોન્સેપ્ટ આપણે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં આવી ગયો છે ને આ સંજોગોમાં આપણે એને આપણે કેવી રીતે લખીએ છીએ આવી રીતે લખીએ છીએ કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ એક્સ ઇક્વલ્સ એલ અથવા તમે આવી રીતે પણ લખી શકો પણ આ મોટે ભાગે લખવામાં આવતું નથી આપણે જે વર્ડ્સમાં જે બોલ્યું કે એક્સ એપ્રોચિસ એલ વેર એલ ઇઝ એ રિયલ નંબર એઝ એક્સ એપ્રોચિસ એ તેને આવા નોટેશનથી ઇન્ડિકેટ કરવામાં આવે છે કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ એક્સ ઇક્વલ્સ એલ બરાબર છે એટલે ફરીથી આવું આપણે ક્યારે કહી શકીશું કે તમે કોઈ પણ એપ્સાયલોન લેશો એની એપ્સાઈલોન તો એને ડિપેન્ડિંગ એને કોરસ્પોન્ડિંગ આપણને એવો પોઝિટિવ ડેલ્ટા મળે કે આ જે ઇનઇક્વાલિટી છે એ આના થ્રુ આવે સમજવાનું છે અહીંયા અહીંયા ઇમ્પ્લોયઝ નથી લખ્યું અહીંયા જે છે આ ઇનઇક્વાલિટી હોલ્ડ થઈ શકે જ્યારે આવું હોય ત્યારે જ્યારે પાસે આપણી પાસે આ ઇનઇક્વાલિટી હોય ત્યારે આપણે આ વસ્તુ કહી શકીએ એટલે ઘણા ઓથર એને આવી રીતે બી લખે છે કે ઝીરો લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા ઇમ્પ્લા ઇઝ ધીસ અહીંયા ના લખતા આ વસ્તુથી આ ઇનઇક્વાલિટી આવે છે આ જે આવે છે એ આના થ્રુ આવે છે આના થ્રુ આવે છે આ લાવે છે આ ડેલ્ટાવાળી ઇનઇક્વાલિટી આ ઇન લાવે છે એવું તમે આપણે આપણે આરજી સાહેબે તમને સિકવન્સની લિમિટનો કોન્સેપ્ટ સમજાવેલો હવે અહીંયા જે છે આપણે એનાલોગ કોન્સેપ્ટની વાત કરીશું આરજી સાહેબે તમને જે એસએન એ રિયલ નંબરની સિકવન્સ હોય અને કોઈક એલ રિયલ નંબર હોય તો એઝ ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી એન ઇઝ ઇક્વલ ટુ L limit n tending to infinity s n is equal to L if and only if a concept k given epsilon greater than 0 there exists some positive real number such that distance between sN and L becomes smaller and smaller, ફોર એન ગ્રેટર દેન ઇક્વલ ટુ એન એટલે આપણે અહીંયા શું લખીએ છીએ કે આ એન ગ્રેટર દેન ઇક્વલ ટુ એન થ્રુ આ આવે છે બરાબર છે એને આપણે આમ બી લખી શકીએ આવું ન લખવું હોય તમારે આવું ન લખવું હોય તો તમે શું લખી શકો અહીંયા એન ગ્રેટર દેન ઇક્વલ ટુ એન ઇમ્પ્લાય એટલે ઘણીવાર આપણે આવું પણ ઇમ્પ્લિકેશન લખી શકીએ બરાબર છે તો જે સિકવન્સની લિમિટનો કોન્સેપ્ટ જાણીએ છીએ ને અહીંયા આપણે રિયલ વેલ્યુ અહીંયા આપણે શું ડિફાઈન કર્યું લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ એફએક્સ ઇક્વલ્સ એલ હમણાં આપણે ડિસ્કસ કરીએ આરજી પટેલ સાહેબના એમાં કે સિકવન્સની લિમિટ એ કેપિટલ એલ હોય બરાબર છે તો હવે અહીંયા બંનેને કમ્પેર કરશો તમે તો અહીંયા એસન છે બરાબર છે તો અહીંયા આપણી પાસે શું છે એફએક્સ છે બરાબર છે પછી આ એસેન સિકવન્સ હતી તેની જગ્યાએ આપણી પાસે શું છે અહીંયા એફએક્સ ફંક્શન છે પછી અહીંયા આપણી પાસે લિમિટ એન ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી એસન કહે છે ત્યારે એન આવેલો હોય છે લિમિટની નીચે એન ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી હોય છે જ્યારે અહીંયા લિમિટની નીચે એક્સટેન્ડિંગ ટુ એ હોય છે એટલે અહીંયા જ્યાં એન છે ત્યાં અહીંયા શું છે એક્સ છે બરાબર છે અહીંયા ઇમ્ફિનિટી છે તો અહીંયા શું છે આપણી પાસે એ છે પછી અહીંયા એસનની લિમિટ આપણે એલ કીધી છે કોઈક રિયલ નંબર અહીંયા એક્સ બરાબર આપણે એલ કીધું છે એટલે આ એલ લિમિટ સરખી છે પછી જે આ ઇન્ફિનિટી છે એ અહીંયા એ છે પછી એના એપ્લિકેશનમાં કોઈ પણ એપ્સાયલોન લઉં છો ને તેને કોરોસ્પોન્ડિંગ એન મળે છે તેવી રીતે અહીંયા કોઈપણ એપસાયલોન લો છો એને ડિપેન્ડેન્ટ ડેલ્ટા મળે છે પછી આપણી પાસે અહીંયા એસ એન માઇનસ એલ લેસ દેન એપ્સાયલોન આવે છે કોના થ્રુ આવે છે એન ગ્રેટર દેન ઇક્વલ ટુ એન થ્રુ આવે છે જ્યારે અહીંયા આપણે જ્યારે લિમિટ એક્સટેન્ડિંગ ટુ એફએક્સ બરાબર આપણે એલ કહીએ છીએ ત્યારે આપણી પાસે શું કહીએ છીએ કે ભાઈ ઝીરો લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા થ્રુ એક્સ અને એલ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ધારીએ એટલું જેટલું ધારીએ નાનું તેનાથી ઓછું થઈ શકે બરાબર છે એટલે આપણે અહીંયા એન ગ્રેટર દેન ઇક્વલ ટુ એન થ્રુ આપણી પાસે આમ આવતું હતું કે એસ એન અને એલનું ડિસ્ટન્સ એફ કરતાં ઓછું થાય અહીંયા આ વસ્તુ આ ડેલ્ટાવાળી ઇનિકવાલિટી એ એક્સ અને એલ વચ્ચેનું ડિસ્ટન્સ એપસેલોન કરતાં ઓછું લાવે છે એટલે અહીંયા ખાલી કમ્પેર કરેલું છે કે જે લિમિટ્સ તમારીનો કોન્સેપ્ટ હતો કઈ લિમિટનો સિકવન્સની લિમિટ અહીંયા રિયલ વેલ્યુડ ફંક્શનની લિમિટનો કોન્સેપ્ટ છે એટલે આપણે હવે આનો જે આપણે પહેલો પેરાગ્રાફ કીધો છે કે ભાઈ એફ ની જે ડોમેન હોય તેમાં એ હોય અથવા ન પણ હોય એટલે અહીંયા અહીંયા વાંચશું કે હિયર વી એમ્ફેસાઈઝ દેટ એ નીડ નોટ લાય ઇન ધ ડોમેન ઓફ એફ ત્યારે આપણે લિમિટ એક્સટેન્ડિંગ ટુ એક્સ ઇક્વલ્સ જ્યારે આપણે એલ કીધું છે ત્યાં અહીંયા આ એ છે એ ડોમેનમાં હોય બી શકે ન પણ હોઈ શકે એટલે નીડ નોટ લાઈ તો તેના માટે અહીંયા આપણે ત્રણ ઇલસ્ટ્રેશન જોવાની કોશિશ કરશું કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ ઝીરો સાઇન એક્સ ઓવર એક્સ ઇક્વલ્સ વન વેર એક્સ ઇઝ નોટ ઝીરો એન્ડ એક્સ ઇઝ મેઝર્ડ ઇન રેડિયન આપણે એ જાણીએ છીએ કે સાઇન એક્સ ઓવર એક્સમાં એક્સ જો ઝીરો હોય તો આ મિનિંગલેસ જ થઈ જાય એક્સની કિંમત ઝીરો હોય તો બરાબર છે એટલે અહીંયા એક્સ ઝીરો નથી ઓકે એટલે આ જો એફ ફંક્શન આપણે એમ કહીએ કે સાઈન એક્સ ઓવર એક્સ હોય તો અહીંયા આ એક્સ અહીંયા ઝીરો નથી છતાં પણ એની લિમિટ એક્ઝિસ્ટ થાય છે ધો ઇટ્સ લિમિટ એક્ઝિસ્ટ એન્ડ દેટ ઇક્વલ્સ વન એટલે અહીંયા આ જે ફંક્શન છે તેમાં આ એ જે છે ઝીરો એ એની ડોમેનમાં આવેલું નથી પછી અહીંયા તમે જોશો કે લિમિટ લિમિટ એક્સટેન્ડિંગ ટુ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ નાઇન ઇક્વલ સિક્સ આપણે જાણીએ છીએ કેવી રીતે જાણીએ છીએ અહીંયા ન્યુમરેટરમાં ફેક્ટર પડશે એક્સ માઇનસ થ્રી અને એક્સ પ્લસ થ્રી ડિનોમિટરમાં છે આપણી પાસે એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ થ્રી એ કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે એક્સ પ્લસ થ્રી આવશે ને લિમિટ એક્સ સ્ટેન્ડિંગ ટુ થ્રીમાં આપણે શું કરીએ છીએ અહીંયા એક્સની કિંમત થ્રી રિપ્લેસ કરીએ છીએ એટલે સિક્સ આવે છે એટલે આ જે છે લિમિટ અહીંયા છ આવે છે પણ અહીંયા એક્સની કિંમત થ્રી હોય તો આ પોસિબલ જ ના થાય એટલે અહીંયા આ જે છે આ ફંક્શન છે તેની ડોમેનમાં આ એ ત્રણ છે તે આવેલું નથી બરાબર છે જ્યારે અહીંયા જે છે લિમિટ એક્સટેન્ડિંગ ટુ ટુ એક્સક્વેર પ્લસ વનમાં અહીંયા એક્સ ટુ હશે તો પણ આ મિનિંગફુલ છે બરાબર છે એટલે આ જે ફંક્શન અહીંયા એક્સ્ક્વેર પ્લસ વન છે એની ડોમેનમાં ટુ છે જ્યારે અહીંયા ઉપરનામાં શું આપણે જોયું કે બેઉ ફંક્શન આપણે આને એફ ફંક્શન કે એના જી ફંક્શન કે તો એની બંનેની ડોમેનમાં જે તે એ અહીંયા એ ઝીરો હતું અહીંયા આ જી ફંક્શન માટે એ થ્રી હતું બરાબર છે એ બેઉ અહીંયા એની ડોમેન્સના મેમ્બર્સ નહીં હતા છતાં પણ લિમિટનું એક્ઝિસ્ટન્સ છે ઓકે તો અહીંયા એ જ વસ્તુ મેં જે કહેલી છે તે અહીંયા તમે જોઈ શકશો કે પહેલાં બે ઇલસ્ટ્રેશનમાં ઝીરો અને થ્રી છે એ જે તે ફંક્શનના ડોમેન્સના મેમ્બર્સ નથી જ્યારે વેરેજ એક્સ ઇક્વલ્સ ટુ બિલોંગિંગ ટુ ધ ડોમેન ઓફ ધ લાસ્ટ ફંક્શન એક્સ સ્ક્વેર પ્લસ વન હવે આ લિમિટના આપણે એક્ઝામ્પલ્સ આપણે બહુ ઓછા છે તેમાંનો પહેલો એક્ઝામ્પલ एक्जाम्पल आप एक्सरसाइज फोर पॉइंट वन आ फोर पॉइंट वन है अपने सिक्स नंबर नो एक्जाम्पल इफ लिमिट एक्सटेन्डिंग टू ए एफ एक्स इक्वल्स एल एंड लिमिट एक्सटेडिंग टू एफ एक्स इज इक्वल टू एम देन एल इज इक्वल टू एम नो मीनिंग शू थे कि आ जो कोई रियल वेल्यूड फंक्शन लिमिट एक एल होम हो તો એ બે જુદા ન હોઈ શકે એટલે સરખી જ હોય એટલે અહીંયા ઝાકાક્ષરે તમે જોઈ શકશો કે એ પ્રૂફ પૂરી થાય છે તેમાં આ જ શબ્દ લખેલા છે એ તમે પછી જોઈ લેશો ઇફ ધ લિમિટ ઓફ એ રિયલ વેલ્યુડ ફંક્શન એક્ઝિસ્ટ ધેન ઇટ ઇઝ યુનિક આરજી પટેલ સાહેબના લેક્ચર્સ આવશે તેમાં આવશે કે ઇફ ધ લિમિટ ઓફ સિક્વન્સ ઓફ રિયલ નંબર્સ એક્ઝિસ્ટ ધેન ઇટ વિલ બી યુનિક એટલે તેવું અહીંયા આપણી પાસે રિઝલ્ટ અહીંયા છે કે એક્સ એફેક ફંક્શનની લિમિટ એક એલ હોય અને એમ હોય એઝ એક્સટેન્ડિંગ ટુ એ તો તે સંજોગોમાં આપણે એલ ઇઝ ઇક્વલ ટુ એમ એવું આપણે સાબિત કરવાનું છે ઓકે ચાલો તો એફની લિમિટ એલ છે આપણે ફર્સ્ટ રિઝલ્ટ કહીએ છીએ અને એઝ એક્સટેન્ડિંગ ટુ એ એફની લિમિટ એ એમ પણ થાય છે એટલે એને આપણે સેકન્ડ નંબરનું રિઝલ્ટ કહીએ છીએ વી હેવ ટુ પ્રૂવ દેટ એલ ઇઝ ઇક્વલ ટુ એમ એઝ્યુમ ઓન ધ કોન્ટ્રરી દેટ એલ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ આપણે સાબિત કરવું છે એલ બરાબર એમ ધારો કે એ નથી એઝ્યુમ ઓન ધ કોન્ટ્રરી દેટ એલ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ હવે એલ અને એમ નોટ ઇક્વલ ટુ હોય તો એ બંનેનો ડિફરન્સ ઝીરો ના થાય સરખાનો ડિફરન્સ ઝીરો થાય ટુ ઇઝ ઇક્વલ ટુ હોય તો ટુ માઇનસ ટુ આપણે ઝીરો કહી શકીએ અહીંયા એલ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ છે એટલે એલ માઇનસ એમ એ ઝીરો ના થાય અને આપણે કહી ચૂક્યા છે કે કોઈપણ પણ જો ઝીરો ન હોય તો એની એપ્સિટ વેલ્યુ હંમેશા શું હોય છે પોઝિટિવ હોય છે બરાબર છે એટલે અહીંયા એલ નોટ ઇક્વલ ટુ એમ હોવાથી એલ માઇનસ એમની એપ્સિટ વેલ્યુ પોઝિટિવ થશે હવે આપણે લિમિટ જ્યારે બી આમ કહીએ છીએ લિમિટ વાય ટેન્ડિંગ ટુ બી જી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ સે સ્મોલ એમ બરાબર છે તો આપણે આના એપ્લિકેશનમાં શું લખી શકીએ કે તમે જે પણ એબસાઇટ લોન લેશો તેને ડિપેન્ડિંગ ડેલ્ટા મળશે કે જેથી આપણે શું કહી શકીએ કે જીવાય અને એમ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું થાય ફોર ઝીરો લેસ દેન વાય માઇનસ બી લેસ દેન ડેલ્ટા આપણે ડેફિનેશન ફરીથી મેં તમારી પાસે રિમાઇન્ડ કરાવી એટલે આપણે આ લિમિટનું પણ ઇમ્પ્લિકેશન લખવાના છે આ લિમિટનું પણ ઇમ્પ્લિકેશન લખવાના છે અને તેના માટે આપણે કોઈપણ પણ આપણે સિલેક્ટ કરી શકીએ બરાબર છે ગમે તે એપ્સલોને સિલેક્ટ કરી શકીએ તો અહીંયા આ એલ માઇનસ એમની એપ્સ્યુટવેલ્યુ પોઝિટિવ હોવાથી એનો હાફ જે હશે તે પણ પોઝિટિવ થશે એટલે એપ્સાયલોન તરીકે આપણે અહીંયા એલ માઇનસ એમની એપ્સ ટવેલ્યુ અપન ટુ કન્સિડર કરીએ છીએ અને આ એપસાયલોન માટે આ લિમિટનું ઇમ્પ્લિકેશન લખીશું સેમ એપ્સાયલોન માટે આનું ઇમ્પ્લિકેશન લખીશું બરાબર છે એટલે અહીંયા વન શું ઇમ્પ્લાય કરશે ધેર વિલ એક્ઝિસ્ટ ડેલ્ટા વન ગ્રેટર દેન ઝીરો સચ ધેટ

આ ડેલ્ટાવાળી ઇનઇક્વાલિટી આને ઇમ્પ્લાય કરશે નાવ વી સેલ કન્સિડર ડેલ્ટા ઇઝ મિનિમમ ફ્રોમ ધીસ ટુ ડેલ્ટાસ ડેલ્ટા વન એન્ડ ડેલ્ટા ટુ એટલે અહીંયા આપણે આ બંને ડેલ્ટામાંથી મિનિમમ ડેલ્ટા કન્સિડર કરીશું ધારો કે ડેલ્ટા જે છે અહીંયા એટલે ધેટ વિલ ઇમ્પ્લાય ડેલ્ટા ઇઝ લેઝર ઇક્વલ ટુ ડેલ્ટા વન એન્ડ ડેલ્ટા ઇઝ લેઝર ઇક્વલ ટુ ડેલ્ટા ટુ તો આને આપણે જરા ઝડપથી સમજવાની કોશિશ કરશું માની લો કે આ ડેલ્ટા વન અને ડેલ્ટા ટુમાંથી ડેલ્ટા મિનિમમ છે ડેલ્ટા વન એટલે ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ બે રિયલ નંબર્સમાંથી ડેલ્ટા વન રિયલ નંબર નાનો છે બરાબર છે એટલે આપણો ડેલ્ટા કયો થવાનો ડેલ્ટા વન થવાનો બરાબર એટલે આપણી પાસે શું છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વન છે માની લો કે આ ડે આ ટુ છે અને આ થ્રી છે બરાબર છે તો કયો ડેલ્ટા ડેલ્ટા વન ટુ નાનો છે એટલે ડેલ્ટા આપણે કયો સિલેક્ટ કરી શકીએ ટુ જે આ ડેલ્ટા વન છે અને ડેલ્ટા વન કે અને ડેલ્ટા ટુ કે ઓકે એટલે ડેલ્ટા વન એ ડેલ્ટા ટુ કરતાં નાનો હોય તો ડેલ્ટા અને ડેલ્ટા વન વચ્ચે શું આવવાની ઇક્વાલિટી આવવાની અને જે ડેલ્ટા ડેલ્ટા વન છે તેનું ડેલ્ટા ટુ સાથેનું શું રિલેશન છે ડેલ્ટા વન એ સ્ટ્રિકલી લેસ દેન ડેલ્ટા ટુ છે બરાબર છે અહીંયા આ ઇક્વાલિટી છે એટલે આપણે ડેલ્ટા લેસ દેન ઓર ઇક્વલ ટુ ડેલ્ટા વન લખી શકીએ અહીંયા આ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વન છે એટલે આપણે ડેલ્ટા લેસ દેન ઓર ઇક્વલ ટુ એવી રીતે રીડ કરીએ છીએ એટલે ડેલ્ટા લેઝન ઇક્વલ ટુ ડેલ્ટા વન આપણે લખી શકીએ અને અહીંયા ધ્યાનથી જોશો તો ડેલ્ટા વન લેસ ધેન ડેલ્ટા ટુ હોય તો તમારી પાસે ટુ લેસ ધેન થ્રી હોય તો તમે ટુ લેસ ધેન ઇક્વલ ટુ થ્રી બોલી શકશો બરાબર છે એટલે આવું હોવાથી આપણે શું કહી શકશું કે ડેલ્ટા ડેલ્ટા મીન્સ ડેલ્ટા વન ઇઝ લેઝન ઇક્વલ ટુ ડેલ્ટા ટુ એટલે જે ડેલ્ટા મિનિમમ હોય ફ્રોમ ડેલ્ટા વન એન્ડ ડેલ્ટા ટુ એ આ ઇનિકવાલિટીઝ ફોલો કરે બરાબર છે કે ડેલ્ટા આપણે આ બંને ડેલ્ટા વન અને ડેલ્ટા ટુમાંથી મિનિમમ સિલેક્ટ કરીએ છીએ એટલે ડેલ્ટા લેઝન ઇક્વલ ટુ ડેલ્ટા વન અને ડેલ્ટા લેઝન ઇક્વલ ટુ ડેલ્ટા ટુ એવું આપણે કહી શકશું ઓકે હવે ઝીરો લેસ દેન એપ્સુટવેલ્યુ ઓફ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા આપણને શું ઇમ્પ્લાય કરશે કે અહીંયા આપણી પાસે ડેલ્ટા જે છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ ડેલ્ટા વન પણ છે ને આ ડેલ્ટા લેસ દેન ઇક્વલ ટુ ડેલ્ટા ટુ પણ છે એટલે આપણે આ લેસ દેન ને લેઝ દેન ઓર ઇક્વલ ટુની આપણે ટ્રાન્ઝિટિવિટી પ્રોપર્ટી જાણીએ છીએ અહીંયા ઝીરો લેસ દેન એક્સ માઇનસ એની વેલ્યુ અહીંયા લેસ દેન ડેલ્ટા છે ને આ ડેલ્ટા જે છે એ લેસ દેન ઇક્વલ ટુ ડેલ્ટા વન હોય તો આપણે શું કહી શકીએ કે ઝીરો લેસ દેન વેલ્યુ ઓફ એક્સ માઇનસ એ ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન ડેલ્ટા વન એટલે ડેલ્ટા વન વાળી ઇનઇક્વાલિટી આવે તે જ રીતે અહીંયા ડેલ્ટા અને ડેલ્ટા ટુ વચ્ચે આવું રિલેશન છે એટલે અલ્ટિમેટલી આપણી પાસે ઝીરો લેસ દેન એપ્સુ વેલ્યુ ઓફ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા ટુ પણ કહી શકશો હવે આપણી પાસે ડેલ્ટા વન વાલી ઇનઇક્વાલિટી કોને ઇમ્પ્લાય કરે છે તો વાલી ઇનઇક્વાલિટી ઇક્વાલિટીને અહીંયા એલ વાલી ઇનઇક્વાલિટી બોલું છું અને જે ડેલ્ટા વાલી આપણી પાસે ઇનઇક્વાલિટી છે કોને ઇમ્પ્લાય કરે છે તો એમ વાલી ઇન ઇક્વાલિટીને ઇમ્પ્લાય કરે છે એટલે ડેલ્ટા વન વાલી ઇન ઇક્વાલિટીથી આપણી પાસે આવું આવે છે ડેલ્ટા ટુ વાલી ઇન ઇક્વાલિટીથી આપણી પાસે આવું આવી શકશે બરાબર હવે આ ડેલ્ટાવાલી ઇન ઇક્વાલિટી આ પણ લાવે છે આ પણ લાવે છે એટલે આ બે વસ્તુ જે આવે છે કોના થ્રુ આવે છે આ ડેલ્ટા વન વાલી ઇન થી આવે છે પાછું બોલું છું આ બંને ઇનઇક્વાલિટી કોના થ્રુ આવે છે તો વાલી ઇનઇક્વાલિટી લાવે છે ઓકે ચાલો હવે એલ માઇનસ એમની એબ્સોલ્યુટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મેં શું કર્યું છે એક રિયલ નંબર બાદ કર્યો છે ને તે જ રિયલ નંબર એડ કર્યો છે એટલે આ કેન્સલ થઈ જાય એટલે અલ્ટિમેટલી એલ માઇનસ એમ જ છે ઓકે એટલે આ જે એપસ્યુટ વેલ્યુ છે તેમાં અહીંયા મેં બે

એપ્સિટ વેલ્યુ ઓફ બી આપણે લખી શકીએ એટલે ટ્રાયંગલ ઇનિકવાલિટી પરથી આપણી પાસે આવવું આવશે પછી આપણે શું એક પ્રોપર્ટી મેન્શન કરેલી છે જ્યારે આપણે એપ્સિટ વેલ્યુ ફંક્શનની પ્રોપર્ટી સમજતા હતા ત્યારે કે કોઈપણ પણ વાય રિયલ નંબર હોય તો વાયની અને માઇનસ વાયની એપ્સિટ વેલ્યુ સરખી થાય બરાબર છે એટલે આ જે વાય હું બોલું છું તે અને તેનો નેગેટિવ આ વાય જે છે તે અને તેના નેગેટિવની એપસ્યુટ વેલ્યુ સરખી થાય એટલે આનો નેગેટિવ એટલે શું થવાનું એક્સ માઇનસ એલ એટલે આની એબસ્યુટ વેલ્યુ જે છે એ આના બરાબર થશે એટલે અહીંયા આપણે ઇનિકવાલિટી લગતી વખતે કે ઇક્વાલિટી લગતી વખતે બહુ જ પ્રિસાઇસ રહેવું પડશે આ રિયલ એનાલિસિસ છે એટલે આપણા મનના ગતકડા નહીં ચાલે એટલે બહુ પ્રિસિશન રાખવું પડશે બહુ ચોકસાઈ રાખવી પડશે આપણે આ ક્વોન્ટિટી બરાબર આ લખ્યું છે બરાબર અને આ ક્વોન્ટિટી એઝ ઇટ ઇઝ લખી છે હવે આપણી પાસે અહીંયા આપણી પાસે શું છે કે ભાઈ આ ઇનઇક્વાલિટી કોના થ્રુ આવે છે તો આના થ્રુ આવે છે બરાબર છે એટલે અહીંયા એફએક્સ માઇનસ એલની એપ્સ્યુટ વેલ્યુ સ્ટ્રિક્ટલી લેસ દેન એલ માઇનસ એમની એબ્સિટ વેલ્યુ અપન ટુ એ કોના થ્રુ આવે છે તો આ ડેલ્ટાવાલીની ઇક્વાલિટી આને લાવે છે એટલે ધીઝ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ફોર અસ આ જે છે ડેલ્ટા તેના થકી આ વસ્તુ આના લેસ દેન આ આવે છે બરાબર છે એવી જ રીતે આ ડેલ્ટા આ ક્વોન્ટિટી લેસ દેન ધીસ એપ્સાઇલોન આપણે એપ્સાયલોનને આપણે એપ્સ વેલ્યુ ઓફ એલ માઇનસ એમ બાય ટુ કીધું છે એટલે આ ડેલ્ટા થ્રુ આપણી પાસે આવું આવે છે બરાબર છે હવે ધ્યાનથી જોશું તો અહીંયા આ જે સિમ્પ્લિફિકેશનમાં છે એમાં સ્ટ્રોંગેસ્ટ કઈ છે આ સ્ટ્રિકલી લેઝનવાલીની ક્વોલિટી છે આ અડધા અને હાફ અને હાફનું એડિશન શું થાય એ ફૂલ થશે એટલે અહીંયા ભૂલ છે અહીંયા આપણે આ ટુ નથી સમજવાનું બરાબર છે એટલે અહીંયા એલ માઇનસ એમની એપસીટ વેલ્યુ ઇસ્ટ્રિક્ટલી સ્ટ્રિક્ટલી લેસ દેન એલ માઇનસ એમની એપ્સીટ વેલ્યુ એટલે આપણી પાસે કેવી સિચ્યુએશન આવી કે ભાઈ ટુની એપસિટ વેલ્યુ એ ટુની એપ્સીટ વેલ્યુ કરતાં નાની ધીઝ ઇઝ ઇમ્પોસિબલ કે આપણે જાણીએ છીએ ટ્રિકોટોમીના લો પરથી કે ટુ લેસ ધેન ટુ આપણે ન લખી શકીએ બરાબર કોઈ પણ એક્સિરિયલ નંબર પોતાના કરતાં નાનો છે એવું આપણે ન કહી શકીએ બરાબર એટલે અહીંયા ફરીથી કહું છું કે અહીંયા જે છે આ ટુ નથી એ તમને જ્યારે બી મળે લેતા તેમાં સુધાર લેશો એટલે શું થયું આપણી પાસે એલ માઇનસ એમની એપ્સિટ વેલ્યુ એ સ્ટ્રિક્ટલી લેસ દેન એલ માઇનસ એમની એપ્સિટ વેલ્યુ બરાબર આવી બરાબર તે સાચું નથી એટલે એ રાઇઝ થયું એટલે આપણે જે આપણી એઝમ્સન આપણે એલ માઇન એલ અને એમ સરખા નથી એ ખોટી ઠરે છે દેર ફોર વી હેવ ટુ હેવ એલ ઇઝ ઇક્વલ ટુ એમ ઓકે એટલે અહીંયા આપણી એલ અને એમ સરખાય એટલે લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ એફએક્સ બરાબર જે આપણે એલ લીધેલું અને લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ એક્સ બરાબર આપણે એમ કહેલું તો આ રિયલ વેલ્યુડ ફંક્શનની જે લિમિટ એલ એક્ઝિસ્ટ થાય છે નહીં અહીંયા એમ થાય છે એ ડીફર ન હોય એ સરખા થાય બરાબર છે એટલે આપણે શું કહી શકીશું કન્ક્લુઝનમાં ઇફ ધ લિમિટ ઓફ એ રિયલ વેલ્યુડ ફંક્શન એક્ઝિસ્ટ ધેન ઇટ મસ્ટ બી યુનિક બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું થેન્ક યુ